सब्सक्राइब करो आ चैनल ने। अरे बंद कर मारी माँ, आ परदेसी ना गीतो वगाड़वानू बंद कर। चला गया परदेसी तुझे मुझे मुंड के चला गया। चुप रह, बर्बाद थी गई, लूटाई गई, मुआ परदेसी मने लूटी ली थी। बोलवानू भान रख डूबी, परदेसी लूटी ली थी नो अर्थ कहीं जुदो था। ને બોલતી ને આ બધું તારી માને લીધે થયું છે। તારી મમ્મી એ જીદ કરી, દર મહિને 2 લાખ રૂપિયા કમાવો, એમાં હું આ બધા ધંધા કરવા ગયો 8 લાખ રૂપિયા। ને જો જો અલકા યાદ રાખજે, માણસે રાતોરાત કરોડપતિ બનવું હોય ને તો જોખમ લેવું પડે। બધાએ જોખમ લીધું, ધીરુભાઈ અંબાણીએ લીધું, બિરલાએ લીધું, ટાટાએ લીધું, એટલે છેવટે મેં લીધું। અરે ટાટાની ક્યાં માંડો છો, ઘરમાં બટાટા લેવાના પૈસા નથી। આવી જશે પૈસા, બટાટા, ત્યાં સુધી તું સેવ ટામેટા બનાવ। અરે પૈસા ક્યાંથી આવશે, મંદિરની બહાર ભીખ માંગીને પણ 8 લાખ ક્યારે ભેગા થશે? ફેન્ટાસ્ટિક આઈડિયા, મંદિરની બહાર જ ભેગા થશે। જો 5 જણા જુદા જુદા મંદિરની બહાર બેસીશું તો જલ્દી ભેગા થશે। કોણ 5? કેમ, હું, તું, તારા મમ્મી પપ્પા ને ભાઈ। ચસકી ગયું છે માણસ। નહીં, મારી વાત સાંભળ અલકા, હું સાચું કહું છું। હલો સાંભળ પ્લીઝ, તારા પપ્પાનું મોઢું જોઈને કોઈ પણ 200-500 રૂપિયા આપી દેશે, એટલે ભગવાન એવો ચહેરો આપ્યો છે, એટલે મેં એમને પહેલી વાર જોયા ત્યારે જ મને થયું હતું કે આમને દરિદ્ર રત્નનો એવોર્ડ મળવો જોઈએ। એટલે એક વાત કહું પ્લીઝ અલકા, તું ગુસ્સે નહીં થાય, આમાં મારો વાંક નથી। તું સમજ યાર, માણસનો સમય ખરાબ હોય ને ત્યારે એનું મગજ કામ કરતું અટકી જાય। આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને કરી, એ જ કે માણસસ્ય સમયસ્ય ખરાબસ્ય અસ્ય। એટલે પછી એ બંને વાત કરતા હતા, મને મોડું થતું હતું એટલે હું નીકળી ગયો, એટલે મારે પછી કૃષ્ણ સાથે। જો પ્લીઝ તું આ રીતે ગુસ્સામાં નહીં જો, મેં રામલાલ પરદેશીની પોલીસ કમ્પ્લેન લખાવી। આ રામલાલ પરદેશીએ તમારા પર મેલી વિદ્યા અજમાવી છે, બ્લેક મેજિક। આવું કોણ કહે છે? મારી મમ્મી। ચાલો હવે તારી માએ નવું ચાલુ કર્યું, બ્લેક મેજિક। અને સાંભળો, એટલે જે સ્વામીજીને લઈને અહીં આવે છે। સ્વામીજી કોણ? સ્વામીજી સ્વામી સત્યાનંદ, બહુ મોટા સિદ્ધ પુરુષ છે, ગાંડાઓને ડાયા કરે છે। તો સૌથી પહેલા તારા ભાઈનો ઈલાજ કરાવ, દુનિયામાં આવો ગાંડો બીજો પાક્યો નહીં હોય। સલા આટલું મારે માથે ટેન્શન છે, 8 લાખ રૂપિયા ગયા, સવારે 7:15 વાગ્યામાં ફોન કરીને બોબડાએ મને ઉઠાડ્યો, મને કે જીજુ બિઝનેસનો સોલિડ આઈડિયા આવ્યો છે, 6.5 ફૂટનો નાવાનો સાબુ ડેવલપ કરવો છે। અરે વાહ, આમાં વાહ જેવું શું છે ડોબી? મેં કહ્યું ભાઈ દેવેન, 6.5 ફૂટનો સાબુ માણસ ઉચકે કઈ રીતે, શરીર પર ચોળે કઈ રીતે? તો મને કે જીજુ એ તો મારો આઈડિયા છે, સાબુ જમીન પર રાખવાનો, આપણે એના પર આળોટવાનું। મગજની નસો ખેંચી કાઢી બોબડા હે, સાલા આપણે સાબુ ઉપર નાગડા નાગડા આળોટવાનું। ને પાછો મને કહે છે કે ટીવીની જાહેરાતમાં તો તમારે જ કામ કરવાનું જીજુ, બાપાની ટાંગ કામ કરવાનું, એટલે આખી દુનિયા રાહ જોઈને બેસે, હમણાં નાગડો આવશે, કૂદકા મારતો નાગડો, નોનસેન્સ। જો આવી ગયો, આવી ગયો, બેન જલ્દી પૂજાની થાળી તૈયાર કર, મમ્મી સ્વામીજીને લઈને આવે છે, જલ્દી જા, જલ્દી જા, ઉપર જા। અલકા તું આ બધું મને, એ જીજુ તમે હાથ જોઈને ઉભા હો ને, સ્વામીજી સાપ આપશે ને તો પોપટ બની જશે પોપટ। તારી માના શ્રાપથી ઓલરેડી પોપટ જ બની ગયો છું સલા। એ પોપટ નહીં, ફોકટ બની ગયા છો, ફોકટ ઉઠી ગયા ને, 8 લાખમાં ઉઠી ગયા ને। આરામખોર તો ખુશ થાય છે, ઉઠી ગયા ઉઠી ગયા કરે જ, આ તો ખુશ જ થાવ ને, એ માઈ સાથે બિઝનેસમાં પૈસા લગાવ્યા હોત ને તો આવો વાઓ ના આવત। સુનાવત? વાઓ। વાઓ એટલે શું? વાઓ વાઓ, વારો ના આવે એની માને લોહી પીસે સાલો બોબડો, વાઓ વાઓ કરીને। મને તો લગ્નને દિવસે ખબર પડી, નાલાયક રડ નથી બોલતો, બોલો, ફોન કરી કરીને ચીસો પાડ્યો, રિસેપ્શન ચાલુ થઈ ગયું, રિસેપ્શન ચાલુ થઈ ગયું, રિસેપ્શન નહીં રિસેપ્શન કહેવાય રાન્ના, અને તો રાન્નાય નહીં સમજાય આન્ના। જીજુ હજી ચાન્સ છે, સ્વામીજીની કૃપાથી પૈસા પાછા આવી જાય તો મારી પાસે બિઝનેસનો પ્લેટૂન આઈડિયા છે, સંભાવ? નથી સાંભળવો, પ્લીઝ કર ભાઈ, સવારે 1 સંભળાવો, દિવસમાં 2 હુમલા નહીં કરવાના, મારી તબિયત બહુ ડાઉન છે, મને મને એકદમ પેલું થયું છે, લિમ્ફોસર્કોમા ઓફ પેનક્રિયાસ, ભલે શોધ્યા કરતો સલો, લિમ્ફોસર્કોમા ઓફ પેનક્રિયાસ, પેનક્રિયા નહીં પેનક્રિયાસ,
મને ર વગરનો રોગ થયો છે, મને ઓગ થયો છે ઓગ. જીજુ માવો આઈડિયા સાંભળી લો ને. અરે ભાઈ મે આઈડિયા અજિસ્ટ પણ કરાવી લીધો છે. શું કરાયું? અજિસ્ટ. અજ રજિસ્ટર ના લાયક, અજિસ્ટર નહીં રજિસ્ટર. એટલે આપણે તારે ર બોલવામાં તારું જાય છે શું? તારે કઈ ર સાથે દુશ્મન આવે છે? તું બોલ ર ર ર બોલતું ર બોલ. રાજા રામમોહન રોય. આજા આ મોહન ઓય. અરે ભગવાન આજા આ મોહન ઓય ઓય. જીજુ સાંભળો ને, મસ્ત આઈડિયા છે. શું કહવાનું? જેમ હિમાલયન વોટર હોય ને એમ હિમાલયન હવા વેચવાની. વોટ? હિમાલયન હવા? પણ સાલા હિમાલયની હવા માણસ અહીંયા સુધી લાવે કઈ રીતે? સિમ્પલ જે સમજાવું. શું કહવાનું? આપણે હિમાલય જવાનું, ત્યાં જે ફ્રેશ હવા હોય ને એ સિલિન્ડરમાં ભઈ મુંબઈ લાવી વેચી મારવાની. રોજ સવારે 6 વાગે તમારે લાઈ લઈને નીકળી જવાનું. ભગવાન જીજુ કેવો લાગ્યો આઈડિયા? હવા બંધ થઈ જાય એવો. એ મંદ બુદ્ધિ ના છો જીજુ, ચાલશે. આ ફ્યુચર છે. ઓકે બીજું નાનો આઈડિયા સંભાવ. અને પણ મને નથી સાંભળવો આઈડિયા. સાંભળો ને, સાંભળવાના ક્યાં પૈસા લઉં છું જીજુ? ચોક્કસ જગ્યાએથી સીએનજી શોધી કાઢ. ના લાયક, પરસેવામાંથી પેટ્રોલ કાઢવું. તારે સીએનજી નું ચાલુ કર. બધી ટાંકી વાળી ગાડીઓ આવીને ઉભી રહેશે સવાર સાંજ ઘરની નીચે ઉભો રહેજે ભરવા માટે. તું મને ત્રાસ આપવાનું બંધ કર બોબડા. એ ત્રાસ તો તમે આપ્યો છે મારી બેન ને. આ તો સાલી અમારી ભૂલ થઈ ગઈ કે મારી 1,00,000 રૂપિયાની બેન તમને આપી દીધી. 75,000 માં પાછી લઈ જાજા. એ ભંકસ દેખો જો તમે કઈ. અરે છોડ. આખા ખસો સ્વામીજી પધારે છે. સ્વામી બેન જલ્દી પૂજાની થાળી તૈયાર કર, સ્વામીજી આવી ગયા. ઘાટા નહીં પાડ તું, ઘાટા નહીં પાડ. મોઢું બંધ રાખ. અલકા ખોટું થાય છે આ સ્વામીઓને લીધે. બેસો બેસો કરે છે. આ શું થાય એની? પણ ના લાયક નીચે ઘૂસી ગયો, બોલતો નથી. સાલા મારામાં થોડું સીએનજી આવી ગયું હશે. બેસો, તમે બેસો. બેસો બેસો કરો છો. આવો બેસો, તમને પણ સીએનજી આપું. ગોઠવાઈ જાઓ. મોઢું બંધ કરો. આ પાણી કેમ છાંટો છો? પાણી નથી, ગૌમૂત્ર છે. તમે ગૌમૂત્ર છાંટ્યું એની માને? મોઢું સંભાળો. સ્વામીજી જેટલા દયાળુ સ્વભાવના છે એટલા જ ક્રોધી સ્વભાવના પણ છે. રાખ નિરંજન. બોલો સ્વામી સત્યાનંદ મહારાજ ની જય. પગે લાગો. તમને કે છે પગે લાગો. લો લાગ, લો પગ ઉપર. જરા જલ્દી કરજો, પાટલું ફાટશે ને. તમને કે છે? અચ્છા મારે લાગવાનો. બાબા પહેર ઉઠાઈએ, મુજે આપકે ચરણો કા સ્પર્શ. જાને દીજે લુંગી પહેની એ મત ઉઠાઈએ. સ્વામીજી આપકે લિયે પંચામૃત બનાયા હે દૂ. લાવ પંચામૃત. આજો બિચારાને બંને આંખે મોતિયા લાગે છે. મહારાજ આ મારા પતિ છે, લોકો ગામ નું કરે, અમને પોતાનું જ કરી નાખ્યું. હમ સબ જાણતે હૈ મહારાજ, તમે અંતર્યામી છો, તમે જ મારા સ્વામી છો. આ શું બોલે મમ્મી? સ્વામીજી યે મેરા દીકરા હે. એ તારો ભ્રમ છે. સંસાર મે કોઈ કિસી કા નહીં હૈ, સબ નિરંજન કી લીલા હૈ. સબ ઉસી કી લીલા હૈ. એટલે તમારી બાજુમાં કોઈ નિરંજન ભાઈ રહેતા હતા? શું બોલો છો? ના મમ્મી કે છે ને કે સબ ઉસી કી લીલા, એટલે કરી નાખ્યું અલગ નિરંજન. નહીં નિરંજન પપ્પા ચૂપ રે, ચૂપ રે. મહારાજ મહારાજ ઇનકે દિમાગ પે અસર હુઆ હૈ, હેલ્પ હેલ્પ બોલતે હૈ. અબૂત બાલક આ
मेरे सामने आ। तू नीचे आ। ये? सामने आ। ए, मेरे घर में मेरे पे घाटा नहीं पड़ने का समझा ना, तेरे जैसे बावे। अरे छोड़ो मने। अरे राम राम राम। जादुई भस्म। भस्म चमत्कार, स्वामी जी नो चमत्कार। तेरा बापा नी टांग चमत्कार, डोबी आ रंग उखड़ी गयो छे, रोज पपड़ियो पड़े छे। ऑफिस में बधा मने पूछे छे के खोड़ा हुआ है। चुप रह। अरे मारी दैवी शक्ति पर विश्वास नथी। नथी मने बाबाओ नी शक्ति करता बॉन विटा नी शक्ति मां वधारे विश्वास छे। क्या चमत्कार क्या करते हो, इधर करके दिखाओ। एक काम करो, ये मेरी सासू को छछुंदर बना दो, कोथली में डाल के छोड़ता हूँ। अरे मारी ना कह के गई साले। मम्मी। अरे बोबड़ा। ये बोबड़ा तो मानस में नहीं है, इसको वांद्रा बना दो। मम्मी वो वांदो नहीं बनू। वांदो के? बिलाड़ी बनू। बिलाड़ा बनवा भाई, बनवा दो इन्हें, इच्छा छे तो भले बिलाड़ो बने। अरे हल्का आ बधु नॉनसेंस छे, मने थाय छे हूँ पण बावो बनी जाऊं। इंडिया में बेस्ट लाइन ज आ छे, एकाद चैनल ऊपर मारो दरबार भरवानु शुरू करीश। बेटा समोसे के साथ चटनी खा, चेक से पेमेंट भेजिए, लाइन लागसे मूर्खाओं ने। એટલે હું મૂર્ખ છું? તમે તો સરદાર છો। એ મમ્મી આપણે સદાજી છીએ। અરે ભગવાન। મોરસ ચૂપ। આ નાસ્તિક ને મારે પરચો બતાવવો જ પડશે। મહારાજ આ શું છે? ફિલ્મ ફેર એવોર્ડ। બેસ્ટ બાવા કેટેગરી। कौन सी पिक्चर के लिए ये अवार्ड मिल? अरे वाह। हे लुंगी डांस, लुंगी डांस, लुंगी डांस, लुंगी, हे लुंगी डांस, लुंगी डांस, हलाई वाह। खेची का खाई बच्चा। आ इच्छा पूर्ति देवी छे। आ चमत्कारिक मूर्ति पासे तमे कोई पण त्रण वरदान मांगी शको छो। मूर्ति पासे वरदान? हां बेटा, तेरी तीन मनोकामना पूरी कर। बेबी वो तो कहो छे नवा वरद मांगी ले। मिलेगा वो भी मिलेगा। क्या मिलेगा? बाबा जी का ठुल्लू मिलेगा? अरविंद। अरे चल ए, बहुत हो गया, बाहर निकल। क्या बोला तू? तेरे सामने मुझे मगन मारी। राइट।